ઇમ્પોર્ટન્ટ વન લાઇનર કરંટ અફેર્સ 2 જુલાઈ 2018 ના આપણે સ્ટાર્ટ કરવાના છે. મહત્વપૂર્ણ એક લાઇન વર્તમાન બાબતો, ચાલો સ્ટાર્ટ કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે જીએસટી ભારતીય અર્થતંત્રમાં વ્યાપક અને સંપૂર્ણ ફેરફાર લાવી રહી છે મિત્રો, બ્રિંગિંગ અબાઉટ માસિવ એન્ડ કમ્પ્લીટ ચેન્જ ઇન ઇન્ડિયન ઇકોનોમી. એ તો ખબર જ છે કે બધા ઇનડાયરેક્ટ ટેક્સીસને સબસ્યુમ કરીને હટાવીને એક જ જીએસટી રાખ્યું છે, એટલે તમારે ખાલી એક જ ટેક્સ ભરવો પડે છે, ઇનડાયરેક્ટ ટેક્સ મિત્રો, જે 1 જુલાઈ 2017 ઇમ્પ્લિમેન્ટ થયું હતું, અમલીકરણમાં આવ્યું હતું, અને 1 જુલાઈ 2018 એની વર્ષગાંઠ પણ ઉજવવામાં આવે છે મિત્રો. જીએસટી, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્લેટિનમ જ્યુબલી ઉજવણી લોન્ચ કરે છે મિત્રો. પ્લેટિનમ જ્યુબલી સેલિબ્રેશન્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા મિત્રો, ICAI જે છે તે બધાને ખબર છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યવસાયને નિયમન કરે છે, રેગ્યુલેટ કરે છે આ ICAI, અને આ એટલી મોટી ઓર્ગેનાઇઝેશન છે કે વર્લ્ડમાં નંબર 2 આવે છે મિત્રો, રાઈટ. અને એ 1949 એની સ્થાપના થઈ હતી ICAI, એટલે લગભગ 69 પૂરા થયા છે મિત્રો. એટલે આપણા એમાં 70 પ્લેટિનમ જ્યુબલી કહેવામાં આવે છે મિત્રો. 75 નથી, 70 પ્લેટિનમ જ્યુબલી સેલિબ્રેશન કરવામાં આવે છે મિત્રો. ધ્યાન રાખવું, સિલ્વર જ્યુબલી એટલે કે સિલ્વર એનિવર્સરી એટલે કે 25th કહેવામાં આવે છે, અને પ્લેટિનમ એનિવર્સરી એટલે કે 70 પૂરા થાય તો એ 70 પ્લેટિનમ જ્યુબલી બનાવવામાં આવે છે મિત્રો, રાઈટ. તો ધ્યાન રાખવું, 70 બેસવાનું છે, એટલે ICAI પ્લેટિનમ જ્યુબલી સેલિબ્રેશન્સ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. સરકારે રાજ્યો અને જિલ્લાઓના સ્તરે આર્થિક માહિતીની ગણતરી માટે રાષ્ટ્રીય ખાતાઓ અથવા GDP ગણતરી માટેના બેઝ વર્ષમાં સુધારો માટે યોજનાઓના પગલે ધોરણોના સુધારવા માટે 13 એટલે કે 13 સમિતિ રચના કરી છે મિત્રો. યાદ રાખવું, 13 મેમ્બર કમિટી બેસાડી છે. કેના માટે? કમ્પ્યુટેશન ઓફ ઇકોનોમિક ડેટા, એટલે કે તમારી આર્થિક માહિતી, રાજ્ય અને જિલ્લાઓની જેટલી પણ આર્થિક માહિતી છે તે તમને ખબર પડી શકે, બેઝ ઇયર રિવાઇઝ કરવા માટે, સુધારો કરવા માટે, બેઝ ઇયર ઓફ નેશનલ એકાઉન્ટ્સ ઓર GDP કેલ્ક્યુલેશન. GDP મિત્રો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેટલા પણ વસ્તુઓ કે સર્વિસીસ તમે સપ્લાય કરતા હોય, વેચતા હોય કન્ટ્રીમાં, વિધિન અ કન્ટ્રી એટલે ઇન્ડિયામાં જેટલી પણ વસ્તુ પ્રોડ્યુસ થઈ છે, વેચાઈ છે, એની બધી માહિતી, એની માર્કેટ વેલ્યુ, તે GDP કહેવામાં આવે છે. તો એ કેલ્ક્યુલેશન કરવા માટે બેઝ ઇયરમાં સુધારો કરવાનો છે. બેઝ ઇયર મિત્રો યાદ રાખવું, માની લો બેઝ ઇયર છે 2010 અને તમે છે 2018. 2010 જે પ્રાઇઝ હશે અને 2018 જે પ્રાઇઝ હશે એને કમ્પેર કરવામાં આવશે, વધઘટ બતાવશે લોકો કે આટલા વધી ગયા છે, આટલા ડિક્રીઝ થયા છે. તો એમાં પણ સુધારો કરવા માટે આ 13 કમિટીની રચના કરી છે. ઓકે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાઉદી અરેબિયાને બળતણની વધતી જતી કિંમત સામે લડવા માટે તેલ ઉત્પાદન વધારવા વિનંતી કરે છે મિત્રો. સાઉદી અરેબિયા એવો દેશ છે, સૌથી વધારે ઓઇલ પ્રોડક્શન થાય છે અને વેચાય પણ છે. ઇન્ડિયા જે છે લગભગ 80% ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ સાઉદી અરેબિયાથી. તો ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તમે તમારું ઓઇલ પ્રોડક્શન વધારો સાઉદી અરેબિયાની. રાઇઝિંગ કોસ્ટ ઓફ ફ્યુલ, મતલબ ફ્યુલનો જે ખર્ચો, જે કોસ્ટ વધી રહી છે એને ટાળવા માટે, રાઈટ. તો સાઉદી અરેબિયા યાદ રાખવું મિત્રો. IT ડિપાર્ટમેન્ટે ઇન્સ્ટન્ટ આધાર આધારિત ઓનલાઈન ફાળવણી સિસ્ટમ લોન્ચ કરી છે મિત્રો. ઓનલાઈન પેન એલોટમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે મિત્રો. આ જે IT ડિપાર્ટમેન્ટ લોન્ચ કરી છે ઇન્સ્ટન્ટ આધાર માટે, એ ફર્સ્ટ ટાઈમ જે
પેન કાર્ડ એપ્લાય કરતા હોય અરજદાર એના માટે છે આ, રાઈટ? એટલે ઇન્સ્ટન્ટલી તમારું ઈ પેન કાર્ડ આવી જશે તમારું, રાઈટ? અને બીજી વસ્તુ, આ જે સુવિધા આપી રહી છે તે ફ્રી ઓફ કોસ્ટ છે, રાઈટ? અને એક લિમિટેડ પીરિયડ માટે છે, જેવી રીતે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, એટલે જે પહેલાં આવ્યા હોય એમને વધારે પ્રેફરન્સ આપવામાં આવશે. ફ્રી ઓફ કોસ્ટ છે અને ઈ પેન કાર્ડ ઇન્સ્ટન્ટલી જનરેટ થઈ જશે આધારથી, રાઈટ? તો આઈટી ડિપાર્ટમેન્ટે આ વસ્તુ લોન્ચ કરી છે. રાષ્ટ્રીય વાહક એર ઇન્ડિયા વિવિધ મહાનગરમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ્સમાં પ્રદર્શન માટે મંત્રાલયને તેના અમૂલ્ય કલા સંગ્રહને હાથ ધરવા માટે સંસ્કૃતિ મંત્રાલય, મતલબ કે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, મિત્રો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર જે છે એના સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે અને હેન્ડઓવર કરવાના છે પોતાના નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ્સને. જેટલું પણ એમનું પ્રાઇઝલેસ આર્ટ કલેક્શન્સ છે એ સોંપવાના છે, તાકી એ ગેલેરીમાં પ્રદર્શન કરી શકે, રાઈટ? મંત્રાલય સાથે વાતચીત કરી રહ્યા છે એમ અધિકારીઓએ જણાવ્યું છે, મિત્રો, રાઈટ? એર ઇન્ડિયા, બધાને ખબર છે નેશનલ કેરિયર છે આપણું ઇન્ડિયાનું. ભારત તેની અંતર્દ્વિતીય બેલિસ્ટિક મિઝાઇલ એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિઝાઇલ પ્રણાલીના પ્રથમ બેચને સામેલ કરવાની પ્રક્રિયા છે, પ્રક્રિયામાં છે, જે સમગ્ર શ્રેણીમાં ચીનની અંદર લક્ષ્ય લાવશે. મિત્રો, આ એવા ટાર્ગેટ્સ લોન્ચ કરશે જે એક્રોસ ઇન્ડિયા જશે. રેન્જ એની જે હશે, જે સ્પીડ હશે રેન્જમાં જે જશે તે એક્રોસ ઇન ચાઇના, એટલે ચાઇનાને, ચાઇનાની બહાર પણ જઈ શકે છે, ચાઇનાને ક્રોસ કરે છે અને તેના દેશના લશ્કરી એટલે કે આપણા જે કન્ટ્રીની મિલિટરી પ્રોસેસ છે તેને પણ મજબૂત કરશે, મિત્રો, રાઈટ? મિત્રો, યાદ રાખવું, બે ટાઈપની મિઝાઇલ્સ હોય છે, એક તો બેલિસ્ટિક મિઝાઇલ્સ અને એક ક્રુઝ મિઝાઇલ્સ. અગર તમારે એમાં ડિફરન્સ જાણવો છે તો આપણા પઢાઈ પેશન ચેનલ પર બેલિસ્ટિક અને ક્રુઝ મિઝાઇલનું આખું એક વિડીયો છે, તમે પ્લીઝ એ જોવો અને એ બધી ઇન્ફોર્મેશન તમને મળી જશે એનામાંથી, ઓકે? ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા, નોર્થ કોરિયા એન્ડ સાઉથ કોરિયામાં 10 વર્ષમાં સૌ પ્રથમવાર દરિયાઈ સંચાર ચેનલને ફરી ખોલે છે, મિત્રો. મેરી ટાઈમ કમ્યુનિકેશન ચેનલ પહેલી વાર 10 વર્ષમાં રીઓપન કરવામાં આવી છે, મિત્રો, રાઈટ? બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે આ. ચાઇના વિરુદ્ધ હજારો લોકો વિરોધ કરે છે, કારણ કે ભૂતપૂર્વ બ્રિટિશ કોલોની જે હતી, બ્રિટિશ વસાહતને ચીન શાસનની તેની 21મી વર્ષગાંઠની યાદ અપાવે છે, મિત્રો, રાઈટ? ચાઇના રૂલ હતું 21 વર્ષ પહેલાં, તો હવે 21 એનિવર્સરીની યાદ દિલાવે છે ચાઇનીઝ રૂલની, એટલે લોકો, હજારો લોકો પ્રોટેસ્ટ પર ઉતરી આવ્યા છે, વિરુદ્ધ પર, રાઈટ? ચાઇનાના વિરુદ્ધ. ભારત અને પાકિસ્તાને રાજદ્વારી ચેનલો એટલે કે ડિપ્લોમેટિક્સ ચેનલ્સ દ્વારા મારફતને જેલમાં પ્રવેશી નાગરિક કેદીઓ એટલે કે સિવિલિયન પ્રિઝનર્સ અને માછીમારોની વિનિમય યાદી આપી છે, એટલે કે એ લોકોએ એકબીજાને લિસ્ટ એક્સચેન્જ કરી છે કે કેટલા સિવિલિયન પ્રિઝનર્સ છે, એટલે કે નાગરિક કેદીઓ છે, માછીમારો છે, કેટલા છે, તો એની લિસ્ટ એક્સચેન્જ કરી છે થ્રુ ડિપ્લોમેટિક ચેનલ્સ, એટલે રાજદ્વારી ચેનલો દ્વારા. 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, મિત્રો, સેલિબ્રેટેડ એઝ નેશનલ ડોક્ટર્સ ડે, 1 જુલાઈ, રાઈટ? એક એના માટે ઉજવવામાં આવે છે, વ્યક્તિગત જીવન અને સમુદાય માટે ડોક્ટરોના યોગદાનને ઓળખવા માટે, મિત્રો, ડોક્ટરોના કેટલા યોગદાન છે, મિત્રો, કોન્ટ્રીબ્યુશન્સ કેટલા છે તે ઓળખવા માટે 1 જુલાઈ નેશનલ ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે. 2017-18માં FDIની વૃદ્ધિ, FDI ગ્રોથ જે થઈ રહી છે 5 વર્ષ લો બતાવી રહી છે, મિત્રો, 2017-18માં, રાઈટ? FDI બધાને ખબર છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, આ એવી ટાઈપની ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એવી ટાઈપની રોકાણ હોય છે જે બીજા દેશમાં એ લોકો રોકાણ કરતા હોય છે, જેવી રીતે કે કોઈ બિઝનેસ ખરીદી રહ્યા છે યા લોંગ ટર્મ માટે હોય છે, કોઈ બિઝનેસ, કોઈ કંપની ખરીદી લીધી છે કે ઓનરશિપ હોય છે જે કંપનીની તે નિયંત્રણ કરે છે, એવી ટાઈપની ઇન્વેસ્ટમેન્ટ હોય છે.
તો આ 5 વર્ષ લો બતાવી રહ્યા છે 2017-18માં. FDI બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી ઇકોનોમી માટે, આપણી ઇન્ડિયાની ગ્રોથ માટે. FDI બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પૈસા આવે તો ઓબ્વિયસલી એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. નેધરલેન્ડ્સમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેન્સ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે સામનો થવાનો છે મિત્રો. રાઈટ, હવે આપણે ફાઇનલ્સમાં આવી ગયા છે અને ફાઇનલ્સમાં ઓસ્ટ્રેલિયા સામે આપણે રમવાના છીએ. કઈ? નેધરલેન્ડ્સમાં હોકી ટુર્નામેન્ટ. ઓકે, ભારતીય નૌકાદળના કમાન્ડર અભિલામ ટોમી, મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, અભિલામ ટોમી ભારતીય નૌકાદળના કમાન્ડર છે. પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લેવા માટે તૈયાર છે. વિશ્વભરમાં પ્રવાસ કરવા માટે સિંગલ હેન્ડેડ અને નોનસ્ટોપ, સિંગલ હેન્ડેડ એટલે કે એકલા ચલાવવાના છે આ શિપ, આ નેવી, અને નોનસ્ટોપ ચલાવવાના છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો ઇમેજમાં. તો અભિલામ ટોમી ઓફ ઇન્ડિયન નેવી અને ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લીધો છે. વિશ્વભરમાં આખું પ્રવાસ કરશે સિંગલ હેન્ડેડ અને નોનસ્ટોપ. યુએસના વિરુદ્ધ છતાં ભારત રશિયાના S-400 મિસાઇલ પ્રણાલીઓને પ્રાપ્તિ તરફ આગળ વધે છે મિત્રો. રશિયાનું S-400 મિસાઇલ સિસ્ટમ્સ આપણા ડિફેન્સ સિસ્ટમ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે જોઈ શકો છો, આવું આવે છે. રાઈટ, તો યુએસના વિરોધ છતાં પણ આપણે એને પ્રાપ્તિ કરવાના છે, રશિયન S-400 મિસાઇલ સિસ્ટમ્સ. આ ન્યૂઝ સમાપ્ત કરતાં જ આપણી આ લાસ્ટ ન્યૂઝ હતી. રાઈટ, તો પ્લીઝ મિત્રો, અગર તમને આ વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, લાઈક કરો અને પ્લીઝ શેર પણ કરો. ઓકે.